હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આદુને 6 મહિના સુધી કેવી રીતે સ્ટોર કરવું ને મિત્રો, એની મેથડ હું તમારી સાથે શેર કરીશ. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મિત્રો, જ્યારે પણ આપણે માર્કેટમાં જઈએ ત્યારે આ રીતે આપણે વધારે આદુ લાવી નાખતા હોઈએ છીએ, પરંતુ એ ગરમીને લીધે બગડી જતો હોય છે. અને અત્યારે તમને લોકોને ખબર જ છે મિત્રો કે આદુ કેટલું મોંઘું થઈ ગયું છે. તો આ રીતે આપણે જ્યારે પણ માર્કેટમાં જઈએ અને વધારે આદુ લાવી નાખીએ ત્યારે એને 6 મહિના સુધી કેવી રીતે સાચવવું ને મિત્રો, એની મેથડ આજે હું તમારી સાથે પ્રોપર શેર કરીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, જરા પણ સ્કીપ નહીં કરતા. તો ચાલો આપણે આજે આદુ સ્ટોર કરવાની રીત જોઈ લઈએ. તો જુઓ મિત્રો, કે જ્યારે પણ આપણે માર્કેટમાંથી આદુ લાવીએ ને ત્યારે આપણે એને ધોઈને જ ફ્રીજમાં રાખવાનું હોય. તો જુઓ મિત્રો, જ્યારે પણ આપણે માર્કેટમાંથી આદુ કે કોઈ પણ શાકભાજી લાવીએ ને તો એને ધોઈને જ આપણે યુઝ કરવો જોઈએ. તો આ આદુને પણ આપણે ધોઈ લેવાનું છે, કારણ કે આપણે એને 6 મહિના સુધી સ્ટોર કરવાનો છે. તો અહીંયા મેં એક બાઉલમાં પાણી લઈ લીધેલું છે અને આદુને આપણે પાણીમાં એડ કરી દઈશું. અને હવે આપણે આ રીતે સરસ રીતે એને ઘસીને ધોઈ લેવાનું છે. તો જ્યારે પણ આપણે મિત્રો માર્કેટમાંથી આદુ લાવીએ ત્યારે આપણે એને આપણે માનો કે ધોઈને જ મૂકતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક એના ઉપર ફ્રીઝરનું પાણી પડવાથી અથવા તો ગરમીને લીધે આદુ બગડી જતું હોય છે. પણ આજે હું તમારી સાથે એવી મેથડ શેર કરવાની છું ને કે મિત્રો, તમારું આદુ 6 મહિના સુધી એવું ને એવું જ રહેશે અને જરા પણ નહીં બગડે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ આદુમાંથી કેટલી ગંદકી નીકળી છે. અને હવે આપણે આને આ પાણીને કાઢી લેશું અને ફરી વખત આપણે 2-3 પાણીથી ધોઈ લેશું. શું કરવાનું છે મિત્રો, તો અહીંયા મેં એક જે આવો આપણા ઘરમાં કોઈ વધારાનો કટકો હોય અથવા તો નેપકિન હોય, કિચન ટાવેલ હોય, એ લઈ લેશું. એને આ રીતે ડીશની અંદર રાખી દઈશું અને હવે આ ધોયેલું આદુ આપણે બધું આ રૂમાલની અંદર નાખી દઈશું અને એને સરસ રીતે આપણે કોરું પાડી લેવાનું છે. આ રીતે ગમે ત્યારે તમે આદુ સ્ટોર કરો ત્યારે એને ધોઈ અને કોરું પાડી લેવાનું છે. અને હવે તમને એવું લાગતું હોય કે એની અંદર આદુના કોઈ ખરાબ ગાંઠિયા છે તો એને આપણે અલગ કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના જે છે આ મતલબ ઘણા દિવસ થઈ ગયા છે આદુના, એટલે થોડું આવું થઈ ગયું છે, પણ આને આપણે અલગ કાઢી લેશું. અને હવે શું કરવાનું છે મિત્રો, તો અહીંયા મેં એક સરસ કાચની બોટલ લીધેલી છે આ રીતની. હવે તમારા ઘરમાં જે પણ કાચની બોટલ હોય એ તમે લઈ શકો છો. અને જે આ હવે આપણે સૂકું આદું કરી લીધું છે એને આ રીતે આપણે બોટલની અંદર નાખી દેવાનું છે. આ રીતે જેટલું સમય એટલું આપણે એની અંદર એડ કરી દઈશું. જો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતે આદુને બોટલમાં ભરી લીધું છે. અને હવે જે આ કાચની બોટલ છે ને મિત્રો, એની અંદર આપણે પાણી ભરી દેવાનું છે. ખાસ નોટિસ કરજો કે જ્યારે તમે આ રીતે પાણી ભરો ત્યારે આદુ આપણું ડૂબેલું રહે ને, બિલકુલ એ રીતે આપણે પાણી ભરવાનું છે. જો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ જે આદુ ડૂબી ગયું ને, બિલકુલ એ રીતે જ મેં અંદર પાણી ભરેલું છે. અને હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું. એકદમ એરટાઈટ કાચનું કન્ટેનર હોય ને મિત્રો, એની અંદર જ તમારે આ રીતે આદુને ભરવાનું છે. હવે આને રાખવાનું છે શેમાં, તો એ પણ હું તમને કહી દઉં કે આપણે આને ફ્રીજની અંદર રાખવાનું છે. ફ્રીઝરની અંદર બિલકુલ નથી રાખવાનું, ખાસ નોટિસ કરજો, ફ્રીજની અંદર મૂકવાનું છે. અને હવે જે આ એક્સ્ટ્રા આદુ છે એ પણ હું તમને કહી દઉં કે કઈ જગ્યાએ રાખવાનું છે. તો આ રીતે આપણે પહેલાં ફ્રીજ ખોલી લેશું અને જે આ કુલ ફ્રેશવાળો ભાગ, કુલ એન્ડ ફ્રેશ ઝોનવાળો ભાગ છે તે આ રીતે આપણે ખોલી લેશું. અને આ આદુને આપણે બિલકુલ અહીંયા જ રાખવાનું છે, કારણ કે આ જે ભાગ છે ને ત્યાં ઠંડક વધારે હોય છે, એટલે આપણા આદુને સરસ રીતે ઠંડક મળી રહેશે ને, એટલે આપણું આદુ એકદમ સરસ રહેશે. અને હવે જે આ બોટલ છે ને એને પણ આપણે અહીંયા જ રાખવાની છે. બસ આ રીતે આપણે ફ્રીઝરની જે નીચેનું ખાનું છે ને ત્યાં જ આપણે રાખવાનું છે બિલકુલ.
તો મિત્રો જો તમને એ ટ્રીક ન ફાવે ને તો હું તમને એક બીજી ટ્રીક પણ બતાવી દઉં. તો જો આપણે અહીંયા આદુ લઈ લઈશું અને આદુને આ રીતે આપણે ધોઈને સરસ સાફ કરી અને સૂકવી લેવાનું છે અને આ રીતે આપણે આ ઠેલીમાં જ રાખવાનું છે. અને ત્યાર પછી શું કરવાનું છે કે અહીંયા મેં મીઠું લીધેલું છે તો બસ એટલું આદું હોય તો એની અંદર આપણે આ પ્રમાણે મીઠું એડ કરવાનું છે બસ. તો આ રીતે આપણે આદુની અંદર મીઠું મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે સરસ કરી હલાવી લઈશું. તો હવે શું કરીશું કે આ જે ઠેલી છે એને આપણે આ રીતે ગાંઠ મારી અને પેક કરી દેવાની છે અને આમ સરસ રીતે આપણે હલાવી નાખવાનું છે. અને હવે તમે આ આ થેલીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અથવા બહાર પણ રાખી શકો છો. અને આ આદુ હવે 1-1.5 મહિનો એવું ને એવું જ રહેશે, જરા પણ નહીં બગડે. તો તમને આ 2 ટ્રીક્સ આદુ સાચવવાની કેવી લાગી ને એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને ન સારી લાગી હોય ને તો પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આ આદુ સાચવવાના 2 આઈડિયા ખૂબ જ પસંદ આવ્યા હશે. અને મિત્રો પસંદ આવ્યા હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને બીજી એક વાત જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવા અવનવા વિડીયો અને રેસીપી લાવું એ તમને નોટિફિકેશન જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.